ગુજરાતમાં આવેલું આ ગામડું જોઈને તમને લાગશે કે તમે વિદેશમાં આવી ગયા છો. ચારે તરફ સાફ સુથરા રસ્તાઓ, આલિશાન બંગલાઓ અને લીલોતરીથી ઘેરાયેલું આ ગામ સુરતના પલાસણા તાલુકામાં આવેલું એના ગામ છે. આ ગામને એનઆરઆઈ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંના દરેક ઘરમાંથી કોઈ ને કોઈ વિદેશમાં સ્થાયી છે. અમારા ગામમાંથી લગભગ 250-300 ઘરની વસ્તી છે. હું એમ કેમ 100% અહીંથી એનઆરઆઈ બધા એનઆરઆઈ બહાર ગયા છે. એ ત્યાં ગઈને એ લોકોએ જેને જે કંઈ કામ મળે નોકરી કરી ધંધામાં લઈ ગયા. મોસ્ટલી અમારા વાળા બધા હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પડેલા છે, કારણ કે આપણે તો પેલો એક હોટેલ ચલાવતો હોય તો બીજાને હેલ્પ કરે એમ કરતાં કરતાં ઓલમોસ્ટ 100% હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પડેલા છે. એના ગામમાં લટાર મારો તો લાગે જ નહીં કે તમે ગામડામાં છો. શહેરો જેવી તમામ સુવિધાઓથી સજ્જ એના ગામનો વિકાસ વિદેશમાં રહેતા ગામ લોકોના ફાળામાંથી કરવામાં આવ્યો છે. બધાને એના ગામ પ્રત્યે લાગણી, જેમ જેમ ટાઈમ ગયો, વખતો વર્ષો નીકળી ગયા, તેમ થોડા પૈસા કમાતા થયા, એટલે ગામની સુવિધા અમને બી લાગ્યું કે અમારા જે કોઈ બાકી રહેલા ભાઈઓ હોય, સગા હોય, મા બાપ હોય, એને બી સુવિધા અમેરિકા જેવી મળવી જોઈએ. એટલે અમે આવા વિચારથી એના ગામનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું. વોટર વસ્તુ, ડ્રેનેજ સિસ્ટમ છે, પાણી પીવાની સિસ્ટમ છે, રસ્તા છે, વોટરવર્ક્સ છે, ગામના મંદિરો, ગામનો ગાર્ડનો, આ બધાની ડેવલપમેન્ટ મેં ટોટલ ફોરેનના પૈસાથી આ ગામનું ડેવલપમેન્ટ કર્યું લગભગ 20-25 વર્ષ પહેલા. શહેર સાથે કમ્પેરિઝન કરવાનો વારો આવે તો શહેરોની અંદર જે કંઈ આધુનિકતા છે અત્યારે દેખાઈ રહેલી, કે ભાઈ રસ્તાઓની આજુબાજુ કે આપણે ટ્રાફિકની વ્યવસ્થાનો સગવડ કરવી કે એની ગાઈડલાઈન આપવી, કે ગામની અંદર એન્ટર થતા હોદીમાં તમારે કઈ જગ્યાએ બેંક છે, કઈ જગ્યા પર સ્મશાન ગૃહ આવેલું છે, કઈ જગ્યા ઉપર પાણીની ટાંકી આવેલી છે અને કઈ જગ્યા પર આરોગ્ય કેન્દ્ર આવેલું છે, એ પ્રમાણના જે પ્લાનિંગ બનાવીને અમે એના બોર્ડ પર મૂકેલા છે, જેને લીધે લોકોને સુવિધાઓ અગવડ નહીં પડે અને જગ્યા પર સ્થળ પર પહોંચી શકે.